दाता તાલુકાના જામરુગામમાં છેલ્લા 20 માસથી લાશ પડી છે અને આ સમગ્ર મામલાની જવાબદાર છે હડાત પોલીસ। 20 માસ અગાઉ મૃતક યુવકના પિતાએ હડાત પોલીસ મથકે ન્યાય માટે રાવ માંગી હતી, પરંતુ એફએસએલના રિપોર્ટના બહાના કાઢી મૃતકના પિતાને રજાડાવ્યા અને આજે 20 માસ બાદ પણ પડી રહેલી લાશનો નિકાલ કરવાની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી। વાત છે દાતા તાલુકાના જામરુગામની, જ્યાં 27 સપ્ટેમ્બર 2018 ના રોજ હત્યાના આક્ષેપ સાથે મૃતક યુવકના પિતાએ દીકરાના ન્યાય માટે લેખિત રજૂઆત કરી હતી। જો કે હડાત પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો। જો કે મૃતકના પિતાએ 20 માસ અગાઉ હડાત પોલીસ મથકે ન્યાય માટેની ઉકરાણી કરતા ત્યારે હડાત પોલીસ એફએસએલ રિપોર્ટનું બહાનું કાઢીને મૃતકના પિતાને રજડાવ્યા હતા। આજે 20 માસ જેટલો સમય થઈ ગયો છે ત્યારે હત્યા થયેલી લાશ હજુ પણ તેના પિતાએ ઘર પાસે આવેલા શૌચાલયમાં મૂકી રાખી છે અને રોજ દીકરાના મૃત્યુનું મોઢું જોયા પછી જ જમવાનું બનાવે છે। 20 માસથી ન્યાય માટે જંગતા આ પિતાએ દીકરાની લાશની અંતિમ વિધિ પણ કરી ન હતી અને ન્યાય માટે રજૂઆતો કરી હતી। આખરે 20 માસ જેટલો સમયગાળો થયો છે અને હડાત પોલીસ મથકે 20 માસ સુધી મૃતકના પિતા ન્યાય માટે લડી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે મૃતકના ન્યાય માટે જવાબદાર કોણ? આટલા સમય સુધી લાશ પડી રહે છે તેના માટે જવાબદાર કોણ? માત્ર 5 મિનિટનું કઈ અને ઘરેથી ગયેલો દીકરો 20 માસ અગાઉ મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે 20 માસથી શૌચાલયમાં પડેલી લાશનો જવાબદાર કોણ? શા માટે નથી મળી રહ્યો મૃતકના પિતાજીને ન્યાય? 27-8-2018 રોજ અમારે કાકાનો ભાઈ તરાવ નટુભાઈ સગ્રામભાઈને અમારા કાકાશ્રી તરાવ રમણભાઈ સાજાભાઈ ઘરેથી સવારના 7 વાગ્યાના સુમારે 10 મિનિટમાં દારૂ પીને પરત પાછા આવીએ તેમ કરી અને દારૂવાળાને ઘરે તરાવ રાવતાભાઈને ઘરે લઈ ગયા હતા અને તેઓ કરુણ હત્યા મતથી તીક્ષ્ણ હથિયારોથી મોત નિપજાવ્યું છે અને તેના ઘરે 10 દિવસ લાટ સંતાડી અને 10મા દિવસે પરમાર હોજાભાઈ કૃષ્ણભાઈના ખેતરમાં મળી આવતો ગામની અંદર સકસાર મસી જવા પામી હતી। જે બાબતે અમને ગામના આગેવાનોને મળી અને અમે હડાત પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે ગયા હતા, પરંતુ અમારી ફરિયાદ દાખલ ન થતો ઈડી દાખલ કરી અને ઈડી દાખલના આધારે અમારા કેસની કાર્યવાહી કરવામાં આવી હતી, એથી જેથી અમને સંતોષકાર આજ સુધી ન્યાય મળેલ નથી। જે બાબતે અમે વારંવાર હડાત પોલીસ સ્ટેશને એફઆરઆઈ નોંધાવવા માટે ગયા હતા, પરંતુ અમને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ અમે ફરિયાદ નોંધશું તેમ કરી અમને ગોળ ગોળ ફેરવ્યા કર્યા હતા, જેથી કરી અમને કલેક્ટર કચેરીએ તેમજ તારીખ 8-6-2020 રોજ અમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અને જિલ્લા એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેથી કરીને અમને આ લાશને આશરે 20 મહિનાની લાશ અમારા ઘરે મૂકી રાખવામાં આવી છે અને આ બાબતે અમને સંતોષકારક જવાબ મળે, જે બાબતે અમને આગળની કાર્યવાહી ઘટતી કરી કાર્યવાહી થાય અને આ લાશને અમને અગ્નિસંસ્કાર થાય એ બાબતે અમને આગળની કાર્ય કરવા માટે આપને રજૂઆત કરી છે, જેથી કરી અમને ઘટતી કરી આગળની કાર્યવાહી કરી અને ઘટતું થાય તે બાબતે અમને સંતોષકારક જવાબ મળે એવી અમે આશા રાખીએ છીએ। તો બીજી તરફ પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને મૃતદેહને પીએમ કરાવી મૃતકની બોડી તેના વાલી વારસોને સોંપી હતી, પરંતુ વાલી વારસોએ એ ન્યાય માટે 20 માસથી લાશને પોતાના ઘર શૌચાલયમાં પડી રાખી છે। જો કે હવે પોલીસે લાશના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરી છે। જે તે વખતે એડી દાખલ થયેલી છે અને એ માટે લાશનું પીએમ કરવામાં આવેલું છે, પીએમ કર્યા બાદ એના પીએમ રિપોર્ટમાં કોઈ એવા પુરાવાઓ નથી કે લાશનું ખૂન થયું હોય, જેથી કરીને એડી રાખી અને એ લાશ એના સર્જનોને સોંપેલ છે, પરંતુ હમણાં અમારા ધ્યાન ઉપર આવેલું છે કે એ લાશનો એને નિકાલ નથી કર્યો, જેથી કરીને એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે।